રાજકોટ સહિત દરેક તાલુકા મથકે ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી દ્વારા આજરોજ આ યોજનાને જાહેર કરવામાં આવી હતી, જે યોજનાનો દરેક ખેડૂત લાભ લઈ શકે છે, તેમજ પોતાની ખેતીની જમીન ઉપર પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર બનાવી શકે છે, જેના માટે 30,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જેથી ખેડૂતોને ખેત પેદાશોનો વરસાદ વાવાઝોડું વગેરેથી પોતાના માલને બચાવી શકે છે, તેમજ ખેડૂતો પોતાનો માલ યોગ્ય જગ્યાએ પહોંચાડી શકે છે તે માટે પરિવહન યોજના પણ જાહેર કરવામાં આવી છે, તેમજ તે સહિત ખેડૂતોના હિતમાં 7 પગલાંની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને લાભ આપી શકાશે, જેથી ખેડૂતોને દરેક રાજ્યમાં જે રીતે તાલુકા મથકે કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે ખેડૂતોને સ્ટ્રક્ચર અને વાહન માટેના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. પગલાં ખેડૂત કલ્યાણ માટેના એ અંતર્ગત 7 યોજનામાંથી 2 યોજનાઓ મુખ્યમંત્રી સ્ટ્રક્ચર યોજના કે જે ગોડાઉન બનાવવા માટેની યોજના છે અને બીજી યોજના કિસાન પરિવહન યોજના, આ 2 યોજનાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં માન્ય મંત્રીશ્રીઓના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે રાજકોટ જિલ્લાનો આજનો કાર્યક્રમ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ ગયો અને આ બંને યોજનાના લાભાર્થીઓને આજે એના હુકમો આપવામાં આવ્યા હતા.